દેશની સૌથી મોટી સમસ્યા અને યુવાનોને સતત સતાવતી કોઈ ચિંતા હોય તો તે છે બેરોજગારી. અનેક ડિગ્રી કરી લીધા પછી પણ યુવાનોને રોજગારી મેળવવા માટે મોઢે ભીણ આવી જાય તેવી હાલત થતી હોય છે, જેને લઈને યુવાનો સતત ધોરણ 10 અને 12 પછી શું કરવું જોઈએ જેનાથી જલ્દી નોકરી મળી જાય તે માટે પ્રયત્નશીલ હોય છે. આવી સ્થિતિમાં આજે અમે તમને એવા કોર્સ વિશે જણાવીશું જે માત્ર 6 જ મહિનાનો કોર્સ છે અને આ કોર્સ કરી લીધા પછી સરકારી કે પ્રાઇવેટ નોકરીમાં જોબ કરવાના ચાન્સ વધી જતા હોય છે. આ કોર્સ જામનગરમાં જ કરાવવામાં આવે છે અને તે 100% રોજગારી આપવામાં આવે તેવો દાવો કરવામાં આવે છે. ત્યારે જામનગરમાં કરાવવામાં આવતો આ કોર્સમાં નેશનલ ફાયર એકેડમી જામનગર દ્વારા ફાયર એન્ડ સેફ્ટીનો 6 મહિનાનો કોર્સ કરાવવામાં આવે છે અને તેમાં માત્ર 6 મહિનાના આ કોર્સમાં વિદ્યાર્થીઓ કોર્સની તાલીમ મેળવી અને નોકરી મેળવી રહ્યા છે. ત્યારે આવો જાણીએ ફાયરના આ કોર્સ વિશે વિસ્તારથી. જામનગરમાં ટાઉન હોલની સામે પારસી 11ની જગ્યામાં ઓલ ઇન્ડિયા લોકલ સેલ્ફ ગવર્મેન્ટ જે મુંબઈની સંસ્થા છે એની સાથેની ફ્રેન્ચાઇઝી ઓલ ઇન્ડિયા લોકલ સેલ્ફ ગવર્મેન્ટ જામનગરનું ફાયર એન્ડ સેફ્ટીનો કોર્સ ચલાવવામાં આવે છે. આ કોર્સ જનરલી ધોરણ 10 અને ધોરણ 12 પાસ હોય વિદ્યાર્થીઓ એના માટે એન્ટાઇટલ છે અને છેલ્લા 2016થી આ સંસ્થા ચાલુ થઈ એટલે કે 7 વર્ષ કમ્પ્લીટ થયા અને 8મું વર્ષ છે અને 50 વિદ્યાર્થીઓની જે કેપેસિટી છે અને દર વર્ષે જામનગર, દ્વારકા જિલ્લો, આજુબાજુના ઇવન ભાવનગરથી કે રાજકોટથી પણ વિદ્યાર્થીઓ આ અભ્યાસક્રમમાં જોડાય છે. એનું કારણ છે કે આ કોર્સ ખૂબ જ ઉપયોગી છે. બેઝિક ફાયરમેનનો કોર્સ અમે કરાવીએ છીએ અને બેઝિક ફાયરમેનની ભરતી આજે સ્ટેટ લેવલે, ગવર્મેન્ટ લેવલે, પ્રાઇવેટ ઇન્ડસ્ટ્રીઝમાં એટલી બધી રિક્વાયરમેન્ટ છે. કારણ કે આપ સૌ જાણો છો કે ગુજરાતનું ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ ખૂબ જ છે એટલે ઇન્ડસ્ટ્રીમાં પણ ફાયરમેનની રિક્વાયરમેન્ટ ડે એન્ડ નાઇટ જરૂર પડતી હોય છે. રાઉન્ડ ધ ક્લોક જે ઇન્ડસ્ટ્રી ચાલતી હોય એમાં રાઉન્ડ ધ ક્લોક પણ જરૂર પડે છે. એટલે આજની તારીખે અમારા એમ સમજી શકો છો કે લગભગ 100% વિદ્યાર્થીઓ રોજગારી મેળવી અને પોતપોતાની જગ્યાએ સેટ થઈ ગયા છે. એમાં કેટલાક વિદ્યાર્થીઓ દક્ષિણ ગુજરાતમાં, ખાસ કરીને સુરત, ભરૂચ, અંકલેશ્વર સાઈડમાં, કચ્છમાં, ગાંધીધામ અને આજુબાજુના ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં અને જામનગર જિલ્લામાં જે મહાકાય રિફાઇનરીઓ આવેલી છે ત્યાં તથા એની આજુબાજુની આનુષાંગિક બધી જે ઇન્ડસ્ટ્રીઓ છે એના જે કોન્ટ્રાક્ટ કંપનીઓ છે એ બધામાં પણ અમારો જે કોર્સ કરેલો છે સેફ્ટી એન્ડ ફાયરનો જે 6 મહિનાનો કોર્સ છે, બેઝિક કોર્સ છે, એ કોર્સ કરીને વિદ્યાર્થીઓ રોજગારી મેળવી શકે છે. એટલે હાલમાં આ સંસ્થામાં જે કોર્સ ચલાવવામાં આવે છે વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ઉપયોગી છે. વિદ્યાર્થીઓ એને ફિઝિકલ ટ્રેનિંગ પણ આપવામાં આવે છે. 6 મહિનાનો સિલેબસનો 6 મહિનાનો કોર્સ છે અને આ સંસ્થા જે છે એ જેની સાથે સંકળાયેલી છે ઓલ ઇન્ડિયા લોકલ સેલ્ફ ગવર્મેન્ટ એ મુંબઈમાં 75 વર્ષથી કાર્યરત છે, ગવર્મેન્ટ દ્વારા સ્થાપવામાં આવેલી છે. એટલે એમ કહી શકાય કે આ કોર્સ ગવર્મેન્ટ એપ્રુવડ છે અને ગવર્મેન્ટ એપ્રુવડ છે જેથી કરીને આખા ઇન્ડિયામાં ગમે ત્યાં કોઈપણ ઇન્ડસ્ટ્રીમાં વિદ્યાર્થીને જવું હોય, કોઈપણ સ્ટેટ ગવર્મેન્ટમાં કે ગવર્મેન્ટ સેન્ટ્રલ ગવર્મેન્ટમાં અપ્લાય કરવું હોય તો આ ઓલ ઇન્ડિયા લોકલ સેલ્ફનું ગવર્મેન્ટનું સર્ટિફિકેટ છે એ માન્ય છે કે જેથી કરીને એ જોબ મેળવી શકે છે. અને કેટલીક સંસ્થાઓ કે ઇન્ડસ્ટ્રીઝ છે એ પોતાની જાહેરાતમાં જ પણ લખે છે કે ઓલ ઇન્ડિયા લોકલ સેલ્ફ ગવર્મેન્ટનું સર્ટિફિકેટ ફાયર એન્ડ સેફ્ટીનું હોવું જરૂરી છે. તો આ રીતે આ 6 મહિનાના કોર્સથી વિદ્યાર્થીઓ સારી એવી રોજગારી મેળવી શકે છે અને આ કોર્સ કરી અને લગભગ અત્યાર સુધીમાં આજે એવરેજ 50 વિદ્યાર્થીઓ દર 6 મહિને એટલે આજે 7 વર્ષમાં 100 વિદ્યાર્થી એટલે 700 વિદ્યાર્થી ઉપરાંત આમાંથી બહાર પડી ચૂક્યા છે અને જેમાંથી લગભગ 90-95% પોતે પોતાની રોજગારી મેળવી લીધી છે. તો આ રીતે અન્ય વિદ્યાર્થીઓ સારો કોર્સ કરી અને જામનગરમાં એક સારું એવું આ સંસ્થાના માધ્યમ દ્વારા વિદ્યાર્થીઓનું રોજગારીનું એક માધ્યમ બની ગઈ છે ઓલ ઇન્ડિયા લોકલ સેલ્ફ ગવર્મેન્ટ.